गुड मॉर्निंग फ्रेंड्स, चलो आपणे रिविजन करिए। एमां सौथी पहला आपणे 19મો चेप्टर बीज कहे छे खेडूतनी वार्ता मां रिविजन करिए। तो एमां पहेलो प्रश्न छे कयो छे? हां, एमसीक्यू। चलो आपणे एमसीक्यू जोईए। पहेलो एमसीक्यू, पहेलाना समयमां ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? અત્યારે તો આપણે ખેતી કરતા જોઈએ તો ટ્રેક્ટર એવા બધા વાહનોથી ખેતી કરવામાં આવે છે, પણ પહેલાના સમયમાં પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ। એ બળદ, બી હાથી, સી ઊંટ, ડી ઘોડો। તો આ બધા પ્રાણીઓમાંથી કયા પ્રાણીનો આપણે ઉપયોગ ખેતી માટે કરતા હતા? હા, બળદ। વેરી ગુડ। ત્યાર પછી બીજું એમસીક્યુ, શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા મિશ્ર શાકને શું કહે છે? તમે વિચારો કે આપણે આ પ્રકરણમાં કયા શાકની વાત કરી હતી। ચાલો આપણે તેના ઓપ્શન જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે। એ સંભારો, બી ભરથું, સી દેશી ઊંધિયું એટલે કે ઉબાળ્યું, અને ડી ઓરો। તો વિચારો કે આ ચાર ઓપ્શનમાંથી શું આવી શકે કે જે શિયાળામાં બનાવવામાં આવતું હતું અને એક માટલામાં બધા શાકભાજી મિક્સ કરીને મસાલા ભરીને તેને બનાવતા હતા? તો આનો વિચાર કરો અને જે જવાબ આવે તે લખજો। ત્યાર પછી ત્રીજો એમસીક્યુ છે, કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? હવે તમારા ઘરે એવો કયો તહેવાર આવે જ્યારે ઊંધિયું લાવે અને જલેબી પણ લાવે? ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ। એ શરદ પૂર્ણિમા, બી દશેરા, સી ઉત્તરાયણ, ડી જન્માષ્ટમી। હવે શરદ પૂર્ણિમામાં આપણે ઊંધિયું અને જલેબી ખાઈએ છીએ, ત્યાર પછી દશેરાને દિવસે કદાચ જલેબી અને ફાફડા આપણે ખાઈએ છીએ ને, ઉત્તરાયણ અને જન્માષ્ટમી, તો આ બંને તહેવારમાં પણ કંઈક અલગ વાનગી હોય છે ને, તો આનો જવાબ આવશે દશેરા। ચોથો એમસીક્યુ, કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? તો ખાતરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ તો જમીનની જે ફળદ્રુપતા હોય છે તો એ ઘટી જાય છે। તો એવું કયું ખાતર છે જોઈએ। એ તેલીબિયાનું ખાતર, બી રાસાયણિક ખાતર, સી છાણિયું ખાતર, ડી જૈવિક ખાતર। હવે તમને આ બધા ખાતર વિશે તો ખ્યાલ હશે નહીં, પણ તેલીબિયાનું ખાતર એટલે મારા ખ્યાલથી તેમાં આપણે તેલીબિયા જે હોય છે, જેમ કે સિંગ હોય છે, તલ હોય છે, તો આ બધુંનું ખાતર હશે। ત્યાર પછી રાસાયણિક ખાતર, કે એમાં બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હશે એવું ખાતર હશે। સી છાણિયું ખાતર, તો એ તો આપણને ખ્યાલ જ હશે કે પ્રાણીઓના છાણમાંથી બનાવવામાં આવતું ખાતર, અને ડી જૈવિક ખાતર। હવે જૈવિક ખાતર એટલે કે આપણે જે આજુબાજુ કચરો ભેગો થતો હોય તો એનાથી આપણે તેને જમીનમાં દાટીને ખાતર તૈયાર કરી શકીએ છીએ, તો આ છે જૈવિક ખાતર। તો હવે વિચારો કે એવું કયું ખાતર હશે કે જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટી જશે? હા, બી રાસાયણિક ખાતર, કે જેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, તો આનો જવાબ બી આવશે। ત્યાર પછી છે પ્રશ્ન બે, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે, દામજીભાઈ ખેતી માટેના સારા બીજ સુકાયેલી ખાલી જગ્યા પર માટીનો લેપ કરીને તેની અંદર સાચવી રાખતા હતા। હવે તમારે હવે યાદ કરવું પડશે કે આપણે જે આ પ્રકરણમાં જોયું હતું કે દામજીભાઈ કઈ રીતે ખેતી કરતા હતા, તેઓ બીજની સાચવણી કઈ રીતે કરતા હતા, તો અહીં એક સુકાયેલી શું છે,
દૂધી હતી ને તો દૂધી પર માટીનો લેપ લગાવતા અને તેમાં બીજ સાચવીને રાખતા હતા. બીજું, અનાજને જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે. અનાજને એટલે કે આપણા ઘરમાં ઘઉં, ચોખા, જુવાર હોય છે તો આ બધી વસ્તુ આપણે વર્ષની ભરાવી દઈએ છીએ, તો એમાં સાચવણી માટે જેથી તેમાં જીવજંતુ ન પડે તો તેમાં શેના પાંદડા મૂકવામાં આવતા હતા? હવે આ તમે વિચારજો. ત્રીજી ખાલી જગ્યા, કપાસમાંથી ખાલી જગ્યા મળે છે તેમાંથી કાપડ બનાવવામાં આવે છે. હવે આ પણ તમને ખ્યાલ હશે જ કે કપાસમાંથી આપણને શું મળે છે અને તેમાંથી આપણે કાપડ બનાવી શકીએ છીએ. ચોથી ખાલી જગ્યા, તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે. હવે સરસ મજાના લીલા તાજા શાકભાજી આપણને કઈ ઋતુમાં જોવા મળે? હા, શિયાળામાં જોવા મળે ને. હા, ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ છે, તમારા ઘરમાં રોટલી કયા અનાજમાંથી બને છે? હવે તમે રોટલી તો રોજ ખાતા હશો, તો રોટલી અથવા ભાખરી ખાતા હશો, તો આ જે રોટલી બનાવવામાં આવે છે કયા અનાજમાંથી બનાવવામાં આવે છે? એક તો ઘઉંમાંથી બનાવી શકીએ છીએ, ત્યાર પછી બીજા પણ ઘણા બધા અનાજ હોય છે જેમાંથી ઘણા લોકો રોટલી બનાવે છે. તો તમારા ઘરમાં જે અનાજમાંથી રોટલી બનાવતા હોય તેનું નામ અહીં લખજો. બીજો સવાલ, તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? હવે મારી વાત કરું તો મારા ઘરમાં અનાજ અને કઠોળનું જ્યારે જીવજંતુઓથી રક્ષણ કરવાનું હોય તો અત્યારે તો મેડિકલમાં અનાજનો પાવડર મળે છે તો એ અમે વાપરીએ છીએ. તમારા ઘરમાં પણ તમારા મમ્મી અથવા પપ્પાને પૂછી જોજો કે તેઓ તેના માટે શું કરે છે. ઘણી બધી અલગ અલગ રીતો હોય છે તો તે તમે પૂછીને વિચારીને લખજો. ત્રીજો સવાલ, દેશી ઊંધિયા એટલે કે ઉબાળિયા સાથે શું ખાવાની મજા આવે છે? હવે દેશી ઊંધિયા સાથે શું ખાવાની બહુ મજા આવે, તમને શું લાગે છે? તમને શું ભાવે ઊંધિયા સાથે? તો આપણે ઘણીવાર દેશી ઊંધિયા સાથે રોટલો, શેનો રોટલો, બાજરીનો રોટલો ખાઈએ છીએ. ત્યાર પછી માખણ, ઘી અને છાશ, આવી બધી વસ્તુ આપણે દેશી ઊંધિયા સાથે ખાવાની મજા આવે છે. ચોથો સવાલ, ખેતીને સંબંધિત ઉજવાતા કોઈ બે તહેવારના નામ લખો. ખેતીને સંબંધિત એટલે કે ખેતીને આધારે જ તેની ઉજવણી કરવામાં આવતી હોય. એક તો લોહરી, હવે આ લોહરીને લાહરી પણ કહેવામાં આવે છે, એટલે કે આ તહેવાર પંજાબીઓનો તહેવાર છે, ઘણીવાર આપણે ટીવીમાં જોઈએ છીએ. તો આ એક તહેવાર છે જેમાં ખેતીનું મહત્ત્વ બતાવવામાં આવે છે. ત્યાર પછી છે અષાઢી બીજ, આના વિશે તમને ખ્યાલ હશે જ કે જે ચોમાસામાં ઉજવાય છે. કેમ ચોમાસામાં ઉજવાય છે? કારણ કે ત્યારે વરસાદ સારો પડે છે અને તેનાથી પાક સારા થાય છે, તેથી અષાઢી બીજ પણ ખેતીને સંબંધિત તહેવાર છે. ત્યાર પછી આગળ પ્રશ્ન પાંચ, તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે, તમને કેવા લાગ્યા હતા? હવે આ તો તમારા અનુભવને આધારે જવાબ લખવાનો છે. જો તમે ખાધા હોય તો તમારે હા લખવાનું છે, ન ખાધા હોય તો ના લખવાનું છે. પણ જો ખાધા હોય તો હા લખજો અને તે તમને કેવા લાગે છે એ પણ તમારે લખવાનું છે. તો અહીં આપણો પ્રશ્ન ત્રણ પૂર્ણ થયો. હવે આપણે પ્રશ્ન ચાર જોઈએ. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ છે, ઊંધિયામાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? હવે ઊંધિયાનું શાક તો તમે જોયું તો હશે જ, કદાચ ઘણા બધાએ ખાધું પણ હશે. તો તમે જ્યારે ખાઓ છો ત્યારે તમે જુઓ છો અંદર કે કયા કયા શાકભાજીનો ઉપયોગ થયો છે, અથવા જ્યારે મમ્મી બનાવતા હોય ત્યારે તમે જુઓ છો? ઓકે, ચાલો તો મને કહો કે આ શાકમાં આપણે કયા કયા શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. હા, બટાટા, રીંગણ, ટામેટા, ગાજર, મરચા, ધાણા એટલે કે કોથમીર, શક્કરિયા, રતાળું અને સૌથી ઇમ્પોર્ટન્ટ શાકભાજી છે પાપડી. તો આ બધા શાકભાજીનો આપણે અહીં ઉપયોગ કરીએ છીએ. શેના માટે?
હા, ઊંધિયાના શાકમાં. હવે જ્યારે મમ્મી બનાવે ને ત્યારે જરા જોજો, અથવા મમ્મી જો એમાં એ વસ્તુ ન નાખે તો તમે કહેજો કે આવું પણ લખાય. ત્યાર પછી બીજો સવાલ છે, તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? હવે આ સવાલ કંઈક અલગ છે. પ્રગતિ એટલે કે આ પ્રકરણમાં આપણે જોયું હતું કે ડામજીભાઈથી લઈને પરેશભાઈ સુધીની ખેતરની હાલત કઈ થઈ હતી, તો તેઓ કઈ રીતે પ્રગતિ કરતા હતા. તો એ પ્રમાણે તમે શું વિચારો છો કે તમારા ગામ કે વિસ્તારની પ્રગતિ કેવી થવી જોઈએ? જેમ કે આપણે એવું ઈચ્છીએ કે મારા ગામ કે વિસ્તારના જે રસ્તા હોય એ સારા રહે અને સ્વચ્છ રહે. ત્યાર પછી આપણે એવું ઈચ્છીએ કે મારા ગામ કે શહેરમાં સારા હોય, પછી લાઇબ્રેરી હોય, બગીચા હોય. તો આ રીતે તમે તમારા ગામ કે શહેરની પ્રગતિ કઈ રીતે કરવા ઈચ્છતા હોય તો એના વિશે તમારે અહીં લખવાનું. ત્યાર પછી ત્રીજો સવાલ, બીજને લાગતું હતું કે હસમુખ ની સાથે જે થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? હવે બીજને એવું લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી, તો તમને આના વિશે શું વિચાર આવે છે? આપણે જોયું હતું કે હસમુખ જે રીતે નવી નવી ટેકનિકલ અને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગને કારણે કેવી ખેતી કરતો હતો, અને એનાથી તેને ફાયદો તો થયો, પરંતુ એ ફાયદો ફક્ત થોડા સમયમાં તે થયો. પછી એ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ, જેને કારણે તેને પાછળથી ખેતીમાં નુકસાન થવા માંડ્યું, અને જે એણે લોન લીધી હતી તો એ લોન ભરવાના પણ એને ફાંફા પડવા લાગ્યા. તો હવે તમે વિચારો કે હસમુખની સાથે જે થયું એ પ્રગતિ છે કે નથી, અને તેના વિશે તમે જે વિચારો છો એ અહીં લખજો. ત્યાર પછી આગળનો પ્રશ્ન ચોથો, જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? હવે આનો પણ વિચાર તમે કરજો કે ખેતરમાં એક જ અનાજ કે એક જ પાક વાવવામાં આવતો હોય તો આપણને ખાવા પણ એક જ વસ્તુ મળે, અનાજ પણ એક જ વસ્તુ મળે, ત્યાર પછી ખેતીમાં જે પાક થાય છે તો એકને એક થયા કરે, તો એ જમીનની ફળદ્રુપતા પણ નહીં જળવાય. ત્યાર પછી બધા જો એક જ પાક વાવતા હોય તો એના ભાવ પણ નીચા આવે. તો આવા ઘણા બધા કારણો હોઈ શકે. ત્યાર પછી પ્રશ્ન પાંચ, ઘઉં અને બાજરીમાંથી કઈ કઈ વાનગી બનાવી શકાય? હવે ઘઉં અને બાજરીમાંથી, તો ઘઉંમાંથી તો આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ, જેમ કે ગોળ પાપડી બનાવી શકીએ છીએ, લાપસી બનાવી શકીએ છીએ, લાડુ બનાવીએ. ત્યાર પછી બાજરીની વાત કરીએ તો બાજરીના રોટલા બનાવીએ, ઢેબળા બનાવીએ. તો આવી બધી ઘણી બધી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. તમારા ઘરે આ બંને અનાજમાંથી કોઈક નવી વસ્તુ બનાવતા હોય તો એ અહીં લખજો. ત્યાર પછી પ્રશ્ન પાંચ, નીચેના સાધનોનું પરંપરાગત ખેતીના સાધનો અને આધુનિક ખેતીના સાધનોમાં વર્ગીકરણ કરો. હવે આ પ્રશ્ન હું તમને પહેલાં સમજાવું છું કે પરંપરાગત ખેતી એટલે કે પહેલાંના જમાનામાં જે ખેતીના સાધનોનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા એ સાધનો, અને આધુનિક ખેતી એટલે કે અત્યારે ટેકનોલોજીને આધારે જે ખેતી કરવામાં આવતી હોય એવી ખેતી. ચાલો આપણે તેના નામ જોઈએ. તો તેમાં આપણે જોઈએ તો કોદારી, ખુરપી, ટ્રેક્ટર, હાર્વેસ્ટર, હર, સમાર, ચાવડ, પંજેતી, થ્રેસર, પાવડો, કલ્ટિવેટર, દાતરડું. હવે આ બધા શબ્દ તમને કંઈક નવા લાગશે, પરંતુ આ શબ્દ તમારા વડીલોને તો જૂના જ લાગશે. તેઓને આ બધા વિશે ઘણો ખ્યાલ હશે, તો તેઓની મદદ પહેલાં લેજો અને સમજજો કે આ વસ્તુ શું છે. તો પહેલું કોદારી, તો કોદારી તો આપણે પહેલાંના જમાનામાં વાપરતા હતા. ખુરપી તો એ પણ આપણે વાપરતા હતા. હવે ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર આપણી ટેકનોલોજીને આધારે છે, એટલે કે તે આધુનિક ખેતીના સાધનોમાં આવી શકે છે. તો આ રીતે અહીં તમારે વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન છ, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે, નીચે આપેલ ચિત્રો જુઓ, તેનું અવલોકન કરી તેને યોગ્ય ક્રમ એટલે કે બાજરીના દૂંદાને કાપવાથી લઈને થાળીમાં રોટલો આવે ત્યાં સુધી
આપો એટલે કે આપણે ક્રમ આપવાનો છે. પહેલાં આપણે ખેતરમાંથી જે અનાજ કાઢીએ છીએ એટલે કે બાજરીના દૂંદા કાઢીએ છીએ, ત્યાર પછી તેને આપણે એક મોટા વાસણમાં નાખીને તેને છૂંદીએ છીએ અને તેમાંથી દાણા કાઢીએ છીએ. પછી એને લોટ બનાવીએ છીએ, લોટ બાંધીએ છીએ, રોટલો કરીએ છીએ અને થાળીમાં પીરસીએ છીએ. તો અહીં તમને કેટલાક ચિત્ર આપ્યા છે, એ ચિત્રમાં તમારે ક્રમ લખવાનો છે. જેમ કે આપણને પહેલું ચિત્ર આપ્યું છે થાળીમાં રોટલો પીરસેલો, તો હવે આ ક્રમ આપણે કયો લખીએ? ટોટલ પિક્ચર આપણી પાસે 9 છે, તો 9મો ક્રમ આવે ને પહેલામાં. ત્યાર પછી બીજું ચિત્ર છે, તો એમાં જુઓ કે લોટ બાંધ્યો છે. હવે લોટ બાંધ્યો છે તો એ કયો ક્રમ આવે? હવે તમે આમાં એવું કરી શકો કે પહેલો ક્રમ કયો આવે, બીજો ક્રમ કયો આવે, ત્રીજો ક્રમ કયો આવે, એ રીતે તમે લખશો, તમને સહેલાઈથી આવડી જશે. તો અહીં તમારે ખાનામાં ક્રમ આપવાનો છે. તો આ પ્રશ્ન તમને બરાબર સમજાઈ ગયો હશે. ત્યાર પછી પ્રશ્ન 2, શું આ બીજને ઓળખો છો તેનું નામ લખો. અહીં તમને થોડા બીજના આકાર આપ્યા છે, તો એનું નામ તમારે લખવાનું છે. આ પ્રશ્ન આપણે આગળ કર્યો હતો, તો પહેલું જુઓ, એક બીજ છે, કેવો આકાર દેખાય છે? મને એવું લાગે છે કે આ મકાઈ છે, સાચી વાત છે? હા, આ મકાઈનું બીજ છે. એ રીતે તમારે બીજું અને ત્રીજું જે આકાર હોય તે તમારે અહીં લખવાનો છે. હવે ત્રીજો સવાલ છે, છોડમાં જે જગ્યા પર પાક તૈયાર થાય છે તેને શું કહેવાય તે લખો. હવે આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ નવો છે. છોડનું નામ અહીં આપ્યું છે, પણ એ કઈ જગ્યાએ જ્યાં થતો હોય આ પાક, એ જગ્યાને કંઈક અલગ કહેવામાં આવે છે. તો ચાલો આપણે તે જોઈએ. તો અહીં બાજરીનો છોડ લખ્યું હોય તો આપણે તેને દૂંદા કહીએ છીએ. અહીં ઘઉંનો છોડ પહેલાં લખ્યું છે, તો ઘઉંના છોડને કહેવાય ઉંબી. શું કહેવાય? ઉંબી. હા, ત્યાર પછી બીજું છે મકાઈનો છોડ, તો મકાઈના છોડના પાક તૈયાર થાય તેને કહેવાય મકાયું. અને ત્રીજું છે કપાસનો છોડ, તો તેને કહેવાય કાલા. તો આ રીતે અહીં તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રકરણ 19 વિશે રિવિઝન કર્યું. હવે પછી આપણે ફરી મળીશું બીજા પ્રકરણ સાથે. બાય.